રૂપિયા દાગીના જગ્યા અને કપડાના ભાગલા માટે ઘણાએ ઘર છોડ્યા હશે. કાલ જોયું ને આપણે ડ્રામામાં, ઘર ભાગી છોડ્યું ને, ઓલાને છોડાવી દીધું. બોલો કે તમે હવે જૂના ઘરમાં જાઓ, અમે આ બંગલામાં રહીશું. પણ ધર્મ માટે કોઈએ ઘર છોડ્યું હોય તો જરાક લાવો દ્રષ્ટા. જ્ઞાન આ સમજાવે છે. ઘણી વાર કીધું છે કે તમારા સંતાનને, તમારી દીકરીને, ખાસ કરીને લગ્ન કરાવતા પહેલા જીવિચાર, નવતત્વ, અર્થ સાથે શીખવાડતો. દરેક માએ પોતાની દીકરીને આણામાં જીયા પૂઈ આપજો, પણ સાથે આ બે સૂત્રના અર્થ આપીને મોકલશો. એ જ્યાં જશે એને જૈનાની ખબર પડશે, એને સાચું તત્વ શું છે એની ખબર પડશે. હરિભદ્ર સૂરીએ દીક્ષા લઈ ભણી ગણી તૈયાર થયા તો જીન શાસનને 1444 ગ્રંથો. જ્ઞાન પ્રકાશ દાય છે. નંબર ટુ, જ્ઞાન વીરતિ દાય છે. વીરતિ એટલે ચારિત્ર. જ્ઞાનસ્ય ફલમ વીરતિ. જ્ઞાનનું ફળ છે, જેમ તમે સમજતા જાઓ તેમ તમારા પાપ ઘટતા જાય. પાપની જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી પાપ ચાલે, પણ જેવી ખબર પડે, જેમ સાપ છે એવી ખબર પડે પછી નજીક જાઓ કે દૂર ભાગો. આગ છે એમ ખબર પડે, કાલે ભિવંડીમાં લાગી હતી આગ, કેટલા ગોડાઉન સળગી ગયા, ખબર પડે તો કેવા ભાગો. તમે ત્યાં હો તો તમે ત્યાં ઉભા રહ્યો ખરા. સાપ, આગ, વાઘ, આ બધાની જેમ ખબર પડે એમ દૂર ભાગીએ તો પાપ પણ એવી જ ચીજ છે. એનું જ્ઞાન થાય તો જીવને એનાથી છૂટવાનું મન. પાપની નિવૃત્તિ એટલે વીરતિ. એટલે જ્ઞાન પ્રકાશદાયી છે, જ્ઞાન વીરતિદાયી છે, અને નંબર ત્રણ, જ્ઞાન આનંદદાયી છે. જ્ઞાની માણસ ક્યારે દુઃખી નહીં હોય. ગમે તેવી મુશ્કેલીની વચ્ચે જ્ઞાની હંમેશા સુખી. એને ખબર છે કે મારા કર્મના ઉદયથી આવ્યા છે. કાલે ઓલો વિનયચંદ જોયો કે ના જોયો? એની પાસે તત્વજ્ઞાન હતું ને, એને પોતાના ડાયલોગ દ્વારા કેટલા બધા તત્વજ્ઞાન આપણને આપી દીધા કે ના આપી દીધા? કે જીવ જયારે પ્રભુના શરણે જાય છે ત્યારે જે કષ્ટોને ઝીલી શકે છે, જે ધર્મ નથી પામ્યો એ કષ્ટોને સહન કરી શકતો જ નથી. એટલે જ્ઞાનની આ બહુ મોટી ઉપલબ્ધિ છે, આનંદ થાય છે. તમે જો શોકમાં ચાલ્યા જતા હો, તમે જો દુઃખમાં ચાલ્યા જતા હો, તો તમે જરા ઇનર વિઝન, આંતર નિરીક્ષણ કરો કે મારા જ્ઞાનમાં હજી ખામી છે. તો હું હજી જ્ઞાની નથી, હું ભણેલો નથી કે હું ભણેલી નથી. હું ભણેલો હું, સમજેલો હું, પરિણતિ હું પામેલો હું, તત્વને સમજીને પીને પચાવી ગયો હોઉં તો હવે દુઃખની વચ્ચે પણ હું સમાધિ રાખી શકું. જ્ઞાનની ત્રણ વિશેષતા યાદ રાખો. નંબર એક, પ્રકાશદાયી. નંબર બે, વિરતિદાયી. અને નંબર ત્રણ, આનંદદાયી. આનંદમાં છે. જ્ઞાની હંમેશા સુખીઓ હોય. અજ્ઞાની જેવો દુઃખ દુઃખી આ દુનિયામાં કોઈ નહીં, અને જ્ઞાની જેવો સુખી આ દુનિયામાં કોઈ. સમ્યક જ્ઞાન. વધો, થોડા આગળ વધો, અતિચાર કરો. જીવિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણી, અરે ચૈતન્ય ભાષ્ય કેટલું ઈઝી છે, અને પાછું પ્રેક્ટિકલ સમજો. સમજશો તો દેરાસરમાં ગયા પછી એને એપ્લાય કરવાનું મન થાય. ગુરુવંદન ભાષ્ય સમજ્યા હશો તો અપાશ્રયમાં ગુરુ મહારાજની આસાધનાથી બચશો. અને ત્રીજું કયું છે? પચખાણ ભાષ્ય.